મોરબીના હળવદ તાલુકાના ખેડૂતની આત્મહત્યા મુદ્દે અંતે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવી પડી છે. પીડિત પરિવારે સામૂહિક ઇચ્છા મૃત્યુની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થયું હતું. ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકાના માલણીયાદ ગામના એક ખેડૂતે વ્યાજકોરોના ત્રાસથી કંટાળીને તારીખ 21/12/2022 રોજ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનાર ખેડૂતના ખિસ્સામાંથી જે સુસાઇડ નોટ મળી આવી હતી તેમાં આરોપીઓના નામ પણ લખવામાં આવ્યા હતા. તેમ છતાં પોલીસવાળા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નહોતા નોંધી રહ્યા, જેથી પીડિત પરિવારને ન્યાય ન મળતા પરિવારે રાજ્યપાલને પત્ર લખીને માંગ કરી હતી કે અમને ન્યાય આપવામાં આવે અથવા તો ઇચ્છા મૃત્યુની પરમિશન આપવામાં આવે. આ મામલો તારીખ 6/1/2023 રોજ ગુજરાતની સૌથી લોકપ્રિય ડિબેટ શો વી ટીવીના મહામંથનમાં પણ ચર્ચાયો હતો. આથી પોલીસે પીડિત પરિવારની ફરિયાદને આધારે 9 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી હતી. તારીખ 21/12/2022 ના રોજ નવા માલણીયાદ ગામ તાલુકો હળવદ મોરબી ખાતે જયંતિભાઈ જીવણભાઈ પરવાર દલવાડી નાઓએ ટ્રેક્ટરની ટ્રોલીના વ્હીલ નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવેલ હતું. જે કામે હળવદ પોલીસે અમત નંબર 71/22 થી દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ હતી. જે ગુનાના કામે સાહેબોના નિવેદનો તથા એફએસએલની વિઝિટ વગેરે કાર્યવાહી કરવામાં આવી. દરમિયાન આ કામના મરણ જનારના સગાવાલાઓ એક મરણ ચિઠ્ઠી રજૂ કરી અને પૈસા ઉઘરાવે છે તેવી રખાણ હોય જે ચિઠ્ઠી એફએસએલ દ્વારા ખરાઈ કરાવી મરણ જનારના જે અગાઉના અક્ષરો હતા તેની સાથે મેળાપી પણ કરી જોતા તે જ અક્ષરો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા આ કામે ગઈકાલ તારીખ 6/1/2023 ના રોજ મરણ જનારના દીકરા ગોપાલભાઈ જયંતિભાઈ પરમાર નાઓની ધોરણસરની ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તો જ પ્રકારે પોલીસે હવે 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પરિવારે માંગણી કરી હતી કે ન્યાય આપવામાં આવે અથવા તો ઇચ્છા મૃત્યુની પરમિશન આપવામાં આવે. આ દ્વારા તેઓએ રાજ્યપાલને પત્ર લખ્યું હતું, ન્યાય આપવાની માંગણી કરી હતી. ઇચ્છા મૃત્યુની માંગ કરતા તંત્ર સમગ્ર મામલે દોડતું થયું હતું ને ત્યારબાદ પોલીસે પણ પોલીસ ફરિયાદ લીધી છે. 16 દિવસ બાદ આ એફઆઈઆર છે તે નોંધવામાં આવી છે. સમગ્ર મામલો જે પ્રકારે સામે આવ્યો હતો, ખેડૂતે આત્મહત્યા કરી હતી વ્યાજખોરના ત્રાસને લઈને, એટલે પરિવારે ન્યાયની માંગ કરી હતી ને સાથે જ રાજ્યપાલને ન્યાય ન મળે તો ઇચ્છા મૃત્યુને લઈને પરમિશન આપવા માટે માંગ કરવામાં આવી હતી. હળવદના ખેડૂતની જે આત્મહત્યા છે તેનો સમગ્ર મામલો. અમે આખી આખી કામ કરતા હતા, એ વખતે પૈસા લીધા હતા, પૈસા લઈ ખેતી કામ માંથી લીધા. પૈસા દઈ દીધા હતા કે મારી નાખીશ કે શું માગણી છે? હવે ન થવું જોઈએ. હવે સીધા બીજાને નિયમ માલવા, આવો ન થવું જોઈએ, નિયમ માલવા પડે. ઊંચા વ્યાજ નું કહેતા અને ફોન આવે એટલે એરિયા એ ટેન્શનમાં અહીંયા બહાર બેઠા હોય અને રાતે દિવસ કે ક્યારે હુતા નહીં, ગમે ત્યારે જોઈ તો રાત્રે જાગતા હોય. આપણે પૂછી શેનું ટેન્શન છે તો કે નહીં ક્યારે પણ ટેન્શનમાં હોય. પણ એવા ફોન આવે કે તમને મારી નાખશું, વાડિયા આવે, વાડિયા ગાડી લઈને આવે, બાઇક લઈને આવે, તો એવી રીતે જ ધમકી આપે કે અમારા પૈસા આપી દો, ન કે અમે તમને જાનથી મારી નાખશું. અમે કાલે હળવદ પોલીસ સ્ટેશને સાંજના સમયે ગયા હતા એફઆર કરાવવા માટે. તે લોકોએ એવું કહેલું કે એફઆર અમે પુરાવા પેલા નક્કી કરી પછી એફઆર કરશું, તમારા ઘરે સવારે 10 વાગે અમે આવશું અને પંચનામું કર્યા બાદ અમે એફઆઈઆર કરશું એવું કહેલું, પણ અત્યાર સુધી કોઈ આવેલ નથી. હા, એમની પાસે રેકોર્ડિંગ છે અને ચિઠ્ઠી ગીચામાંથી નીકળેલી છે, એમાં 9 લોકોના નામ છે અને એમને યોગ્ય ન્યાય મળે એવી આશા રાખી અમે.